જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા તો ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં છે તો મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે ભરપૂર ઉનાળો આવી ગયો છે અને આપણે ઉનાળામાં ફૂલ આપણે જ્યુસ, પાણી, લીંબુ શરબત એવું બધું પીતા હોઈએ છીએ. તો આજે અમે તમારી સમક્ષ ફ્રૂટનું જ્યુસ એટલે કે ચીકુનું જ્યુસ કઈ રીતે બનાવવું અને 5 જ મિનિટમાં બની જાય તેવું સરળથી આજે તમને રેસીપી બતાવીએ. ચાલો જો આપણે આજે ઉનાળાની સિઝનમાં સરસથી ચીકુ હવે આપણે આવવા માંડ્યા છે તો આપણે છે ને 250 ગ્રામ ચીકુનું જ્યુસ કઈ રીતે બનાવીએ ને, ચાલો આપણે એ જોઈ લઈએ. તો જો આપણે આ 250 ગ્રામ ચીકુ લીધા છે, એમાં 4 ચીકુ આપણે નોંગ છે. તો જો આપણે સૌ પ્રથમ 1 વાટકો એક દૂધ લીધું છે. જો તમારે વધારે બનાવવું હોય તો વધારે આનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે 1 વાટકો એક ખાંડ લીધી છે. જો આને તમે વધારે આનો પણ ઉપયોગ કરવો હોય વધારે ચીકુનો, તો આજે આપણે જો હવે ઉનાળાની સિઝનમાં ચીકુની ચાલુ થઈ ગયા છે તો આપણે 250 ગ્રામ ચીકુ લીધા છે એટલે કે 4 રંગ ચીકુ છે. તો હવે આપણે જો એટલા ચીકુને સરસથી પહેલાં ધોઈ લેવાના છે. ત્યાર પછી આપણે જો 1 વાટકો એક દૂધ લીધું છે. તે વધારે ચીકુનો ઉપયોગ કરવો હોય તમારે, આપણે તો 250 ગ્રામનું બનાવવું છે, જો વધારે તમારે ચીકુનો ઉપયોગ કરવો હોય તો દૂધ થોડું વધારે ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે 4 થી 5 ચમચી જેટલી ખાંડ લીધી છે. જો એ પણ તમારે વધારે જ્યુસ બનાવો તો ખાંડનો વધારે ઉપયોગ કરવો પડે છે. ત્યાર પછી આપણે જો આપણે બરફ લીધો છે અને બરફનો ઉપયોગ કરીએ એટલે એકદમ સરસથી ઉનાળામાં સરસથી ઠંડુ ઠંડુ આપણે આજે બનાવવાનું છે ચીકુનું જ્યુસ. તો ચાલો હવે આપણે એની પ્રોસેસ ચાલુ કરી દઈએ. આપણે આ રીતે સરસથી ચીકુને પહેલાં જો ખોલીને પહેલાં એના બી કાઢીને કટકા આપણે જો મિક્સર જારમાં એડ કરતા જવાના છે. આપણે બીને એક સાઈડમાં બહાર કાઢી લેવાના છે. તમે ચાકાનો પણ ઉપયોગ કરી શકો છો અને હાથ વડે પણ આપણે આ કરી શકીએ છીએ. આપણે 4 ચીકુનો જો આ રીતે આપણે એકદમ સરસથી દેશી સ્ટાઇલમાં આપણે જ્યુસ કાઢીએ છીએ. આપણે 4 ચીકુને આ રીતે મિક્સર જારમાં એડ કરી દીધા છે કટકા કરીને. ત્યાર પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. હવે ત્યાર પછી આપણે જે ખાંડ લીધી છે તે ઉમેરવાની છે. જો આપણે ખાંડ અને દૂધ ઉમેરી દીધું છે, હવે આપણે મિક્સર જારને બંધ કરી દેશું. જો આપણે એમાં જો ચીકુ, ત્યાર પછી દૂધ અને ખાંડ ઉમેરીને આપણે મિક્સર જારમાં 4 થી 5 ચક્કર લગાવી લીધા છે અને ત્યાર પછી આપણે બરફ ઉમેરશું એમાં. જો આ રીતે એમાં બરફ ઉમેરી દઈશું. ઠંડુ પીવાની અત્યારે બધાને ઉનાળામાં મજા આવે એ માટે. ત્યાર પછી પાછું આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું. મિક્સર જારમાં તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે એને આવી રીતના ગાળી લેવાનું છે. જો આપણે 4 ચીકુમાંથી આટલું જ્યુસ લેવાનું છે જો, તો મહેમાન આવે તો ઝડપથી બની જાય અને આપણે ઉનાળામાં સરસથી શરીરમાં ઠંડક આપે એવું આપણે આજે ચીકુનું જ્યુસ બનાવ્યું છે. આપણે એકદમ સરસથી ચીકુનું જ્યુસ તૈયાર થઈ ગયું છે અને આપણે ગ્લાસમાં શેર કરી દીધું છે. તો આ રીતે જ એકદમ આપણે 5 મિનિટમાં તરતથી બની જાય, એકદમ શરીરમાં આપણે ઠંડક આપે એવું સરસથી ને આપણું જો ચીકુનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. અને મહેમાન એવા હોય તો પણ આપણે આને બનાવી શકીએ છીએ અને આપણે ઘરે બનાવીને પી પણ શકીએ છીએ. જો આ રીતે જો 5 મિનિટમાં આપણે જ્યુસ, ગમે મહેમાન આવ્યું હોય કે કોઈ બેસવા આવ્યું હોય આપણી ઘરે, તો 5 મિનિટમાં જ્યુસ તૈયાર થઈ જાય અને બધાને નાખે સરસ અને પીવામાં અટાડે ઠંડક આપે શરીરને અને ગરમી હોય તો આપણે 1 ગ્લાસ પી લે એટલે શરીરમાં શાંતિ હોય જાય, આપણે એટલી રાહત આપે. અને ચીકું તો બધી રીતે સારું છે, કારણ કે આ લોહીનો આપણે લોહીના ટકાવાળી ઓછી હોય તો ચીકુથી લોહીના ટકાવાળી બને છે, દૂધમાં આવે, બધી વિટામિન મળી જાય આપણને. તો તમે જોઈ લીધું ને આપણે ચીકુનું જ્યુસ કઈ રીતે બનાવ્યું છે તે, અને ઝડપથી બની જાય છે. આપણે એમાં જો ખાંડ ઉમેરી છે, સુગર એટલે કે દૂધ, ત્યાર પછી બરફ અને ચીકુ. તો એટલા આપણે જો ચાકાની મદદથી પણ એને આપણે
સ્ક્વિઝ કરી શકીએ છીએ. હાથથી પણ ચીકુને સરસથી પહેલાં ધોઈ લેવાના છે. અમે છાલ પણ ઘટતા નથી ને સરસથી, પછી આપણે નગાડી લઈએ છીએ. કોઈ પણ મહેમાન આવ્યા હોય અને જો ઘરમાં ચીકુ પડ્યા હોય તો તમારી કીધી 5 મિનિટમાં બની જાય એવું ઝડપથી આજે અમે તમને જ્યુસ બતાવ્યું છે. તો ચાલો હવે નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી રોજે રોજ તમારી સમક્ષ નવી રેસીપી જોવા મળશે. ચાલો હવે આપણે મળશું આવતા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે, કંઈક નવી રેસીપી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.